જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં માક્ષર માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી સફલા એકાદશી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં આવતી આ એકાદશી હજારો વર્ષોના તપ કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તે ફળ સફલા એકાદશીના વ્રત કરવા માત્રથી થાય છે આ એકાદશી ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે એકાદશી વ્રતનો પ્રાદુર્ભાવ માક્ષર માસના કૃષ્ણ પક્ષમાં થયો જેથી આજની આ એકાદશી વર્ષની ઉત્તમ એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે આથી જ આ વ્રતની સફલા એકાદશી વ્રત કહેવાય છે ધનુર્માસમાં આવતી સફલા એકાદશીનું આ વ્રત કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે એટલે કે દરેક કાર્યો સફળતાપૂર્વક પાર પડે છે મોટા મોટા યજ્ઞો કરવાથી પણ જે ફળ પ્રાપ્ત થતું નથી તે ફળ દરેક એકાદશીના અનુષ્ઠાનથી થાય છે દરેક એકાદશીમાં સફળ એકાદશી એ કલ્યાણકારી છે આ એકાદશીનું વ્રત કરવાથી રોગ દોષ દૂર થાય છે દીર્ઘાયુષનું વરદાન પ્રાપ્ત થાય છે ને સંતાન દંપતી જો આ વ્રત કરે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રીહરિએ વરદાન આપ્યું હતું કે કળિયુગમાં જે મનુષ્ય દરેક એકાદશીનું વ્રત કરશે તેના જીવનમાંથી અશાંતિ અને કલેશ દૂર થશે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે વર્ષની ચોવીસ એકાદશી સાથે અધિક માસની બે એકાદશી એમ છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું વ્રત કરવું ફળદાયી છે પરંતુ જો દરેક એકાદશી ન થઈ શકે તો સફલા એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ આ દિવસે કરેલ વ્રત ઉપવાસ કે કથા સાંભળવા માત્રથી જ સફળતા યશ કીર્તિ અને ધારેલા કાર્યો પાર પડે છે જેથી એકાદશીની કથા જરૂર સાંભળવી જોઈએ એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન આદિ કાર્યથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો અને ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવી ચંદનનું તિલક કરવું ભગવાનને ફળ ફૂલ ચડાવી ઓમ નમ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી ઉતારવી દરેક એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો પુરાણોમાં કહ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈ વ્રત કરનારના એક જન્મના પાપ નાશ પામે છે તેમજ ફળાહાર લઈ વ્રત કરનારના અનેક જન્મના પાપ નાશ પામે છે આથી એકાદશીના વ્રતમાં ફળાહાર એ ઉત્તમ ફળદાયી છે સફલા એકાદશીનો આ વ્રત આલોક અને પરલોક સુધારનાર છે એકાદશીના દિવસે યથાશક્તિ બ્રાહ્મણને દાન આપવું તેમજ ભૂખ્યા બાળકોને ભોજન કરાવવું ગાયને ઘરની બનાવેલી રોટલી ઘાસચારો ખવડાવવો પક્ષીને દાણા ચણ નાખવા અને કીડીને કેરડિયાર પૂરવો આમ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે વર્ષની આવી ઉત્તમ એકાદશી એવી સફલા એકાદશી વ્રતની કથા સાંભળીએ બોલો ભગવાન શ્રી હરિની જય ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે ભગવાન માક્ષર માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે અને તેની વિધિ વિધાન શું છે તે મને કહો આ એકાદશીએ કયા દેવનું પૂજન કરવું એ વિસ્તારથી કહો ત્યારે ભગવાને કહ્યું કે હે રાજશ્રેષ્ઠ માક્ષર માસની વધ એકાદશીને સફલા એકાદશી કહે છે આ એકાદશીમાં ભગવાન નારાયણનું પૂજન થાય છે હે રાજન આ એકાદશીની કથા કહું છું તેને ધ્યાનથી સાંભળો ચંપાવતી નામની નગરીમાં મહિષ્મત નામે રાજા રાજ્ય કરતો હતો તેને ચાર પુત્ર હતા તેમાં સૌથી જ્યેષ્ઠ પુત્ર દુરાચારી હતો તે સદા પરસ્ત્રી ગમન કરતો તે ધર્મમાં માનતો ન હતો દેવ બ્રાહ્મણ તથા વિષ્ણુ ભક્તની જ્યારે ત્યારે નિંદા કરતો પોતાના પુત્રની આવી અધમતા જોઈ માહિષ્મત રાજાએ ક્રોધથી તેને લંપક કહીને બોલાવ્યો એટલે કે ચોર કહીને બોલાવ્યો અને તેનું નામ લંપક પ્રખ્યાત થઈ ગયું રાજાએ એક દિવસ આ ચોરને મહેલમાંથી કાઢી મૂક્યો ત્યારથી રાજાની બીકથી તેના ભાઈઓએ અને સગાઓએ તેની સાથે સંબંધ તોડી નાખ્યો લુપંકે વિચાર કર્યો કે બધાથી હડથું થયેલો હું વનમાં જઈ રહું ત્યાં જીવ હિંસા કરી મારો ગુજારો કરીશ આમ વિચારી તે વનમાં એક ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો પરંતુ રાત્રિના પોતાના પિતાના નગરમાં ચોરી કરવા જતો કોઈ વખત ચોરીના મુદ્દામાલ સાથે તે સિપાહીઓના હાથે પકડાઈ જતો પણ પાછળથી ઓળખાઈ જતાં તેને છોડી મૂકવામાં આવતો મોટે ભાગે તે માંસ અને કંદ ખાઈ પોતાનો નિર્વાહ કરતો પણ ચોરી કરવાની જે આદત પડી હતી તે તેનાથી છૂટતી ન હતી એક દિવસ વાવાઝોડાથી તેની ઝૂંપડી પડી ગઈ એટલે તેને નજીકમાં એક પીપળાના ઝાડ હતું તેની નીચે રાત્રિ ગાળવી પડી એ શિયાળાની રાત હતી કડકડતી ઠંડી હતી લૂપંક પાસે પહેરવા માટે પૂરા વસ્ત્ર પણ ન હતા એટલે રાતભર એ ઠંડીમાં ઠૂંઠવાતો અને કોકડું વાળી ભૂંઈ પર પડી રહ્યો તેના હાથ પગ લાકડા જેવા થઈ ગયા વળી તે ચાલી શકે તેમ ન હતો તે રાતના સુતેલો અને બીજા દિવસે અગિયારસે બપોરે બાર વાગે એકાએક જાગી ગયો પણ તેના હાથ પગ અકળાઈ જવાથી તે ઘસડાતો ઘસડાતો વનમાં ગયો અને ફળના ઝાડ નીચે જે ફળો તૂટીને પડ્યા હતા એ બધા ભેગા કરી એ ઘસડાતો ઘસડાતો પાછા પીપળાના વૃક્ષ નીચે આવ્યો અને વિલાપ કરવા લાગ્યો કે હે પિતાજી આવી દશામાં હું કેવી રીતે જીવીશ આમ કહી તેણે બધા ફળો ઝાડના થળ પાસે મૂક્યા અને બોલ્યો કે હે શ્રીહરિ મેં આપને ફળ સમર્પણ કર્યા છે આમ ભગવાનને નૈવેદ્ય ધરી તે ઝાડ નીચે જ બેસી રહ્યો ઠંડીને લીધે રાત્રે તેને નિંદ્રા પણ ન આવી આમ કુદરતી રીતે તેણે અગિયારસને દિવસે જાગરણ કર્યું અને ફળ વડે ભગવાનનું પૂજન કર્યું આ પ્રમાણે લુપંગથી આકસ્મિક સફલા એકાદશીનું વ્રત થઈ ગયું તેને આ ઉત્તમ વ્રતના ફળ રૂપે તેનો દેહ સશક્ત બની ગયો અને તેની બુદ્ધિ સાત્વિક બની ગઈ તે વૃક્ષ નીચે જ રહ્યો બીજા દિવસે પીપળાના વૃક્ષ નીચે સવારના પહોરમાં જ એક શણગારેલો તેજસ્વી ઘોડો આવ્યો તે જ્યાં લુપંગ બેઠો હતો ત્યાં આવી હણહણવા લાગ્યો એવામાં આકાશવાણી થઈ કે હે રાજપુત્ર આજે સફલા નામની એકાદશીના વ્રતના પુણ્યના પ્રભાવથી તારું શરીર સશક્ત બની ગયું છે માટે તો હમણાં જ રાજ્યમાં તારા પિતા પાસે જા અને સમૃદ્ધ રાજ્યનો ઉપભોગ કર આકાશવાણી પૂરી થઈ અને તેનું દિવ્ય રૂપ થઈ ગયું હવે તેને ધર્મ અને ભગવાન પ્રત્યે પૂર્ણ આસ્થા થઈ તે સજાવેલા ઘોડા ઉપર તેને પહેરવાના વસ્ત્રો અને આભૂષણો હતા તેણે તે પહેરી લીધા પછી તે ઘોડા પર બેસી પોતાના મહેલે પિતા માહિષ્મત રાજા પાસે ગયો વ્રતના પ્રભાવથી પિતાએ તેને પ્રેમથી આવકાર્યો બીજા દિવસે શુભ મુહૂર્તમાં રાજાએ તે જ્યેષ્ઠ પુત્રનો રાજ્યાભિષેક કરી તેને રાજગાદીએ બેસાડ્યો રાજ્યની પ્રાપ્તિ થયા પછી તે દર વર્ષે સફલા એકાદશીનું વ્રત ઉપવાસ કરતો હતો તેના પ્રભાવથી તે સત્તા અને વિપુલ સંપત્તિ મેળવી ઘણા કાળ સુધી સુખ ભોગવી અંતે વૈકુંઠ વાસી થયો પદ્મપુરાણ ઇતિસ્કંધે સફલા એકાદશી વ્રત કથા સમાપ્ત જે ભાવિકો આ સફલા એકાદશીનું વ્રત કરશે તથા તેમની કથા વાંચશે કે સાંભળશે તેને રાજસુઈ યજ્ઞના ફળની પ્રાપ્તિ થશે અંતે સ્વર્ગલોકમાં વાસ થશે મિત્રો આશા રાખું છું આજની આ કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવી જ એકાદશીની નવી કથાવાર્તા સાથે જય શ્રી કૃષ્ણ